ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્તકલા અને લલિત કલા વિષય માટીકલા અને વણાટ કલા માટીકામ કલા માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ આપણે જોયો છે. વ્યક્તિ જન્મે ત્યાંથી મૃત્યુ થાય ત્યાં સુધીની સમગ્ર યાત્રા માટી સાથે જોડાયેલી છે. હવે જ્યારે પહેલાના સમયમાં કોઈ પણ પ્રકારની ધાતુની શોધ ન થઈ હતી તે સમયે માટીમાંથી જ બનાવેલા રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટલીના ચૂલા, અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે બનાવવામાં આવતા હતા અને તેમનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે આપણે અહીં ચિત્રમાં કેટલાક માટીના રમકડા જોઈ શકીએ છીએ, અહીં માટીનો ચૂલો પણ આપણે જોઈ શકીએ છીએ. એ સમયે ઘરની જે દિવાલો હતી તેમને પણ માટી અને છાણના લીંપીથી રક્ષણ અપાતું હતું. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પદાર્થોને રાખવા માટે આવા વાસણો પણ તૈયાર કરવામાં આવતા હતા જે માટીમાંથી જ બનાવવામાં આવતા હતા. રસોઈના વાસણો પણ માટીના જ રહેતા હતા. લોથલ, મોહેંજોદાડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો આપણાને મળી આવ્યા છે. તેમના અવશેષો પરથી આપણે કહી શકીએ છીએ કે માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. અને આપણે એવું પણ કહી શકીએ છીએ કે કુંભારનો જે ચાકડો છે તે ભારતનું પ્રથમ યંત્ર છે કે જેના પર આવી રીતે માટીકામ કરવામાં આવતું હતું. આજે પણ નવરાત્રિમાં ગરબામાં જે દીવો આપણે લઈએ છીએ તે અંદર દીવો એવો હોય, આજે પણ નવરાત્રિના ગરબામાં આપણાને માટીના માંથી બનાવેલો દીવો જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ આ જે છે તે રસોઈ બનાવવાના વાસણો છે. જ્યારે આ પવાલા મોટા છે જેમાં પાણી અને અન્ય વસ્તુ સંગ્રહ કરવામાં આવતી. અહીં કુંભારનો ચાકડો છે અને જે અંદર દીવો હોય અને કાણાવાળું જે ઘડો હોય તે આપણે અહીં જોઈ શકીએ છીએ. આમ માટી કલા એ ભારતની પ્રાચીન કલામાંથી એક છે. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટાના વાસણો તેમજ તેમનું ઉત્પાદન કરવા ભારત પ્રાચીન કાળથી પ્રખ્યાત છે. જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણજ એટલે કે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના અવશેષ પરથી ખ્યાલ આવે છે. અહીં આપણે ટેરાકોટાના કેટલાક સાધનો જોઈ શકીએ છીએ. આ માટી અને છાણથી લીંપેલી ઘરની દિવાલ આપણે અહીં જોઈ શકીએ છીએ. આખું ઘર જ આપણાને બતાવવામાં આવેલ છે. અને અહીં કેટલાક વાસણો જે ટેરાકોટામાંથી બનાવવામાં આવેલા છે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને પહેલા જો કે વધુ પ્રમાણમાં થતો હતો, ત્યારબાદ ધાતુના વાસણોનો ઉપયોગ વધુ પ્રમાણમાં થવા લાગ્યો. વણાટ કલા, તો રૂ જે હોય એની પૂણીમાંથી આપણે તાંતણ ખેંચીએ અને એકબીજાને વળ ચડાવીને એક આપણે લાંબો દોરો તૈયાર કરવાની કોશિશ કરીએ અને આ કળા જેને આવડે તેને આપણે કાતણ કહીએ છીએ. અને આ કાતણની પ્રક્રિયા જ્યારે આપણે હાથ વડે કરીએ પોતાના તો એને હાથ વણાટ કહેવામાં આવે. પ્રાચીન સમયથી જ ભારતમાં આ વસ્ત્ર વિદ્યા એટલે કે કાપડ બનાવવાની વિદ્યામાં જાણીતું છે. ભારતના જે કુશળ કારીગરો હતા તેઓ દ્વારા તૈયાર થતી ઢાકાનો મનમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને કેટલીક સાડીઓ આંગળીની વીટીમાંથી આપણે પસાર થઈ જતી હતી એવી વાતો ઘણી જાણીતી છે. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસની સાડીઓ, રાજસ્થાનની બાંધણી વગેરે ભારતમાં બનતી બેનમૂન વસ્તુઓ હતી કે જે વિશ્વભરમાં એક આગવી ઓળખ ધરાવતું હતું. અહીં આપણે પાટણના પટોળા અને ગાલીચાનું ચિત્ર જોઈ શકીએ છીએ જે ભારતના કાશ્મીરમાં બને છે તેમજ અન્ય વિસ્તારોમાં પણ તેનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન પાટનગર પાટણમાં કેટલાક કારીગરો આવ્યા હતા જેને સાડવીઓ કહેવાતું હતું. આ કારીગરોએ પોતાની આવડત અને કૌશલ્યને લીધે પાટણના પટોળાને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યા હતા. પાટણનો આ હુનર આશરે 850 વર્ષો કરતા પણ પ્રાચીન હોવાનું જણાય છે. અત્યંત અટપટી અને જટિલ તેમજ સમય માંગી લેતી આ કલા હાલ મર્યાદિત કારીગરો પાસે જ રહી છે એટલે કે જે ખરેખર સાચું
પાટણના પટોળા બનાવવાની કળા છે તે કેટલાક કારીગરો પાસે જ મર્યાદિત રહી છે? પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત, જેને ઇક્ત વણાટ પણ કહેવામાં આવે છે, ને આપણે પટોળા તરીકે ઓળખીએ છીએ. હવે આ જે પાટણના પટોળા હોય, એટલે કે એક સાડી જ હોય છે, તેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, તેથી તેને બંને બાજુથી પહેરી શકીએ છીએ. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો નથી, તેથી જ આપણા ત્યાં કહેવત પ્રચલિત થઈ છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એટલે કાપડ ફાટી જશે પણ જે એના પર ભાત, એટલે કે જે પણ ડિઝાઇન બની છે, તે ક્યારે ફીટશે નહીં. અહીં આપણે પાટણના પટોળાના કેટલાક ચિત્ર જોઈ શકીએ છીએ. અગાઉના વિડીયોમાં આપણે ભરત ગૂંથણ કલા તેમજ ચર્મ ઉદ્યોગની વાત કરીશું. થેન્ક યુ.